पालतू प्राणियोंनी फिकर अने हवे तमारा पेट एनिमल ने पण RFID चिप लगावी तेनी सुरक्षा ने सुनिश्चित कराशे। पेट लवर्स आ समाचार थी एटले पण खुश थशे कारण के अमे कई रीते RFID चिप तमारा पेट मां नाखवामां आवशे तेनो एक डेमो पण बतावीशुं। जुओ आ रिपोर्ट। હવે પાલતુ પ્રાણી ખોવાશે તો ફિકર નથી। AMC નો CNCD વિભાગ એક્શનમાં। RFID ચિપથી પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી 2023 નો સફળ અમલ આપણે અમદાવાદ શહેરમાં કરી શક્યા અને કેટલ ન્યુસન્સ નો ત્રાસ પણ દૂર કરી શક્યા છીએ, જેની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય છે। તે જ ધોરણે બીજો એક પ્રશ્ન શહેર માટેનો રખડતા કૂતરાનો પણ છે અને એ દિશામાં એનિમલ બર્થ કંટ્રોલ 2023 ભારત સરકારના રૂલ્સ અને રેબિસ ફ્રી સિટી 2030 એવો ભારત સરકારનો એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂર કરેલો છે અને આ અંતર્ગત 200 રૂપિયામાં કરી આપવામાં આવશે RFID ચિપનું રજિસ્ટ્રેશન। ચિપમાં પ્રાણીને સંલગ્ન બધી જ વિગતો હશે સંગ્રહિત। આ ચિપ કેવી હશે એ પણ જાણો। સૌપ્રથમ તો પાલતુ જે કૂતરાઓ શહેરમાં રાખે છે અંદાજે 50,000 થી 60,000 જેવા પાલતુ કૂતરા હોવાનો એક અંદાજ છે, એ મુજબ પશુ કૂતરાના માલિક એનું રજિસ્ટ્રેશન કરાવશે। રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ખાતા દ્વારા એને RFID ચિપ એમાં ઇન્સર્ટ કરી આપવામાં આવશે। આ RFID ચિપનો ફાયદો એ છે કે એ ચિપમાં પાલતુ પ્રાણીની અને એની સાથેને સાથે માલિકની ઓળખ, એના પુરાવા અને એની વિગતો હશે। તમારા પેટની વેક્સિનેશનની વિગતો હોય કે પછી શ્વાન ક્યાંક ભૂલું પડે તો તેના માલિકની વિગત પેટના શરીરમાં ઇન્સર્ટ કરેલી આ ચિપથી તમામ વિગતો થકી જાણી શકાશે। છે ને કમાલની વાત। હવે તમને કહીએ કે કેવી હશે આ ચિપ। આ એકદમ ચોખાના દાણા જેટલી જે આ ચીપ છે, તે ચીપ શ્વાનના શરીરમાં જતાની સાથે જ તેની સંપૂર્ણ વિગત જાણી શકાશે। એટલું જ નહીં, રખડતા શ્વાન હોય તો તેને વેક્સિનેશન કરવામાં આવ્યું છે કે કેમ, સમયાંતરે તેનું જે પણ વેક્સિનેશન કરવાનું હોય તે વેક્સિનેશનની વિગત જાણી શકાશે। આ ઉપરાંત પાળતું શ્વાન હોય તો આ ચોખાના દાણા જેવી આ ચીપના માધ્યમથી તેના માલિક દ્વારા તમામ પ્રકારની માહિતી મેળવી શકાશે। ખાસ તો જ્યારે પણ શ્વાન ખોવાઈ જાય તો આ ચીપના માધ્યમથી તેના માલિક જાણી શકશે કે તેનો શ્વાન કઈ જગ્યા પર છે। જે આ સ્કેનર છે તે સ્કેનરના માધ્યમથી કોઈ પણ શ્વાન જ્યારે ચીપવાળું શ્વાન સાથે આવે તો તેને આનાથી સ્કેન કરવામાં આવે તો સ્કેન કરતાની સાથે જ તેના માલિકની વિગત, તે માલિકનું એડ્રેસ, સાથે શ્વાન કઈ જગ્યા પર કયા એરિયામાં હતું તે તમામ પ્રકારની વિગત જે કોમ્પ્યુટરમાં નોંધ અગાઉથી જ કરવામાં આવી હોય છે, રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, તે જ વિગત સરળતાથી જાણી શકાશે। એટલે હવે પાળતુ પ્રાણીઓના શોખીનોની ચિંતા સાવ ઓછી કરી નાખી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને 50,000 થી પણ વધુ પાલતુ શ્વાન ધરાવતા માલિકો માટે આ ચિપ ખરેખર ઉપયોગી સાબિત થશે એ વાત ચોક્કસ। અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9। તો TV9 સમાચારમાં